અને મારે પહેલાં જે પહેલીવાર જે વોટર છે ને એમની જરા ખાસ વાત કરવી છે જે લોકોને પહેલીવાર મત આપવા જવાનું છે કારણ કે અત્યારે જે પહેલીવાર વોટ આપવા જશે ને એમને તો ખબર જ નહીં હોય કે એમના મા બાપ કેવી મુસીબતમાં જીવતા હતા કાચા રોડ હોય હોસ્પિટલ ના હોય હોસ્પિટલ હોય તો ડૉક્ટર ના હોય હોસ્પિટલ હોય ડૉક્ટર હોય તો દવા ના હોય આ જે અઢાર વીસ વર્ષના જવાનિયાઓ છે ને એમને ખબર નહીં હોય કે એમના મા બાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા જે અઢાર વીસ વર્ષના મતદાતાઓ છે એમને એ ખબર નહીં હોય કે આ મોદી સાહેબને તમે દિલ્હી મોકલ્યા એ પેલા દેશની શું દશા હતી તમે જોયું હશે બધે ને ચૌટે એક સૂચના જોવા મળતી હતી યાદ હશે બધા જૂના લોકોનું કઈ ત્યારે યાદ આવશે કોઈ પણ બિનવારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં બિનવારસી ચીજ દેખાય તો દૂર રહેવું ક્યાંય બિનવારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી કોઈ બિનવારસી ટિફિન દેખાય કેમ તો દેશમાં ક્યાંય પણ બોમ્બ ભડાકો થશે એવું દેશ મા ભાઈમાં જીવતો હતો આ મોદી સાહેબના આવ્યા પછી આ બિનવારસી બધું શું થયું ભાઈ બંધ થઈ ગયું કે ના થઈ ગયું એનો અર્થ એવો કે જે એ વૃત્તિના લોકો છે એમની વૃત્તિ નહીં ગઈ હોય તો એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી નહીં કરાય અને એટલા માટે ભાઈઓ બહેનો આ અઢાર વર્ષની ઉંમરના બાળકો જે છે ને જવાનિયાઓ એમને આ જોવા જેવું છે તમે પહેલાં છાપું ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા પહેલાં જ્યારે છાપું ખો ને ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા આટલા ગયા આટલા લૂંટાયા આટલા ગયા આજે કયા સમાચાર આવે છે આટલા પકડાણા નોટો ગણતા ગણતા મશીન થાકી ગયા એવું આવે છે આવે છે કે નથી આવતું હવે આ બધે પકડું તો પછી તકલીફ તો થાય ને ભાઈ તો પછી મોદીને હટાવવા રચે કે ના રચે તો મારી રક્ષા કોણ કરે મારી રક્ષા કોણ કરે કોણ કરે અરે મારા દેશનો એક એક નાગરિક કરે આ મારા ગુજરાત વાલો ભાઈ કરે મારો બેન કરે